નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણા કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ તેમજ શ્રી વિવેકાનંદ વિનય મંદિર તાલાલા ને યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે લેક્ચર નંબર 8ની અંદર જે કોષ્ટકના આધારે કિંમત મૂકી અને દાખલાઓ છે ગણતા હતા 8.2 સ્વાધ્યાયની અંદર, અને જે છેલ્લે તમને આપણે દાખલાઓ છે એ પૂર્ણ કર્યા હતા એના, અને સ્વાધ્યાય 8.2 પૂર્ણ કર્યું હતું. ઓકે, ત્યારબાદ હવે જે આગળ ચેપ્ટરની અંદર વધીએ તો હવે કોટિકોણ માટેના ગુણોત્તરો આવે છે ત્રિકોણમિતિય, અને એના જે ઇક્વેશન જે સૂત્રો છે આપણે જોવાના છે. પણ એ પહેલાં કોટિકોણ કોને કહેવાય એની આપણે થોડી સમજૂતી મેળવીએ, જે આગળ તમે શીખીને આવ્યા છો કે કોટિકોણ એટલે શું, પણ થોડુંક તાજું કરીએ પાછું. કોટિકોણ એટલે શું? તો કે જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય એ બે ખૂણાઓને એકબીજાના કોટિકોણો કહેવાય. વ્યાખ્યાને કોઈ આપણે જરૂરિયાત નથી, લખતા નથી. જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય, ખૂણા બે હોવા જોઈએ, એક નહીં, કાટકોણની વાત નથી, કોટિકોણ છે. એટલે જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય તે બે ખૂણાને એકબીજાના કોટિકોણો કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે જે ચેપ્ટરનો અભ્યાસ કરીએ છીએ ત્રિકોણમિતિ, એની અંદર કાટકોણ ત્રિકોણનો અભ્યાસ કરીએ છીએ. તો કાટકોણ ત્રિકોણની અંદર કોટિકોણો ક્યાં હોય? તો કે કાટખૂણા સિવાયના જે બે ખૂણા હશે, વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિ દોરી એટલે વધારે સમજાશે. બી છે ને આપણે કાટખૂણો લઈએ એબીસી ત્રિકોણની અંદર, તો આ ખૂણો 90 અંશનો છે, ખ્યાલ આવ્યો બધાને? તો બાકીના જે બે ખૂણા છે આ એ અને સી, એ લઘુ કોણો હશે. આ કાટખૂણો હોય બી, તો એ અને સી કેવા હશે? 90 અંશના ખૂણા હશે, સોરી લઘુ કોણો હશે, કારણ કે બી 90 અંશનો છે. એટલે ત્રિકોણ એ બી સી માં ખૂણો બી કાટખૂણો છે, તેથી ખૂણો એ અને ખૂણો સી લઘુ કોણો થાય. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? એનો અર્થ કે ખૂણો બી બરાબર 90 અંશ છે, તો તેથી ખૂણો એ પ્લસ ખૂણો સી બરાબર કેટલા થયા? 90 અંશ. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો આ એ અને સી નો સરવાળો જુઓ 90 અંશ થયો છે અહીંયા, કારણ કે ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે, એમાં બી છે એ 90 અંશનો ખૂણો હોય, તો આ બાકીના બંને ખૂણા છે એમનો સરવાળો એટલે એ પ્લસ સી બરાબર કેટલા અંશ થતા હશે? 90 અંશ. ખ્યાલ આવ્યો? તો હવે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, જે બે ખૂણા અહીંયા જુઓ, બે ખૂણા છે એ અને સી, તો જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તે બંને ખૂણાને એકબીજાના કોટિકોણો કહેવાય છે. ઓકે, એટલે આ બંને એકબીજાના કોટિકોણો છે, આ એ અને સી, એ અને સી. હવે એવું પૂછે કે એ છે એનું માપ જો તમને ફિક્સ આપ્યું હોય, ઉદાહરણ તરીકે એ ખૂણો છે એનું માપ 45 અંશ હોય, તો સી ખૂણાનું માપ કેટલું હશે? જો અહીંયા 45 મૂકો તો એ બરાબરની સામે છે એટલે માઇનસ થઈ જશે, તો 90માંથી 45 બાદ કરો તો સી બરાબર પણ કેટલા વધતા હશે? 90 અંશ. ખ્યાલ આવ્યો બધાને? તો એ અને સી એકબીજાના કોટિકોણો થતા હશે. તો વિદ્યાર્થી મિત્રો, એ અને સી આ બંનેનો સરવાળો 90 એટલે એકબીજાના શું થશે? કોટિકોણો થશે. ઓકે, ચાલો ત્યારબાદ હવે એવું પૂછે, આમાં તમે સી ખૂણાને કરતા બનાવશો તો આવી રીતે પણ લખી શકો, માપ ખૂણો સી બરાબર કેટલા થશે? 90 માઇનસ ખૂણો એ, આવી રીતે પણ લખી શકાય. 90 અંશ માઇનસ એ છે એ ખૂણા સી નો કોટિકોણ થાય. શું થશે? ખૂણા સી નો કોટિકોણ. ખ્યાલ આવ્યો બધાને? ચાલો, તો હવે આપણે આ કોટિકોણ જે છે કાટકોણની અંદર લઘુકોણો જે બે છે એના આધારે કેટલાક ગુણોત્તરો જે છે આપણે તારવવાના છે. તો આપણે 10મો લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો, તો આના આધારે આપણે કોટિકોણના જે સાઇન છે કોસ છે એમાં 90માંથી કોઈ ખૂણાને બાદ કરીએ તો બાકી જે વધે છે એ એના સૂત્રો જે છે તારવવાના એ આપણે શીખીએ અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો, એમાં પ્રથમ સાઇન છે એનું જોઈએ. સાઇન
90 અંશ માઇનસ એ ખૂણો એમાંથી તમે બાદ કરશો તો સાઇન 90 માઇનસ એ, તો આનો જે જવાબ છે એ આપણને મળશે વિદ્યાર્થી મિત્રો કોસ એ. ઓકે, હવે આ આપણે સમજીએ આને એક ઉદાહરણ લઈને કોષ્ટકના આધારે. એની વેલ્યુ તમને બધાને ખ્યાલ છે, એની જગ્યાએ 30 મૂકા હોય, 45 હોય, 60 હોય, 90 હોય, 0 હોય, બરાબર. તો હવે સાઇન 90 માઇનસ એ એટલે એ કોઈ પણ અહીંયા લઘુકોણ તરીકે તમને માપ આપેલું હશે આ અહીંયા, તો એને તમે 90માંથી બાદ કરી દો અને પછી જે વધે છે એ હંમેશા કોષની અંદર એ ખૂણાનું મૂલ્ય હશે એના કોટિકોણની આધારે. તો અહીંયા તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, જોજો સાઇન 30 અંશ છે એની વેલ્યુ આપણે જાણીએ છીએ બધા કેટલી છે, 1/2, અને આને 90માંથી બાદ કરો 30ને તો કેટલા વધશે, 60 વધશે ને. તો સાઇન છે એનું શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો, કોસ. અને 90માંથી 60 બાદ કરો, જુઓ સાઇન 90 માઇનસ 30 કરો, આને આપણે એ ધારી લઈએ ઉદાહરણ તરીકે, 30 અંશ છે ને એ. તો સાઇન 90 માઇનસ 30 કર્યા એનો અર્થ કે 90માંથી 30 બાદ કરો તો કેટલા વધતા હશે, 60 વધતા હશે ને. તો હવે સાઇનનું શું થઈ ગયું, કોસ. અને 90માંથી 30 બાદ કરો તો કેટલા વધે, 60. તો આ સાઇન 30 અને કોસ 60 ની વેલ્યુ સમાન હોય છે એવું કહેવા માંગે આ સૂત્ર. તો જુઓ જે કોસ 60 છે કોષ્ટકના આધારે તમે એની વેલ્યુ કેટલી થાય છે, તો કોસ 60 ની વેલ્યુ પણ વિદ્યાર્થી મિત્રો કેટલી થાય છે, 1/2, તમે જાણો છો કોષ્ટકના આધારે, બરાબર. ન પાકું કર્યું હોય તો તમે ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે જોઈ લેજો અને તૈયાર પણ કરી લેજો સાથે સાથે. ઓકે, તો આ બેની વેલ્યુ જો સમાન છે તો અહીંયા 30 અને અહીંયા 60, તો 30 અને 60નો સરવાળો 90 થાય છે, એટલે એકબીજાના કેવા થયા, કોટિકોણ. ખ્યાલ આવ્યો, અહીંયા કદાચ 45 હોય તો સાઇન 90 માઇનસ 45 કરશો તો અહીંયા 45 જ વધશે, 90માંથી 45 બાદ કરો તો એ કોસ 45. તો સાઇન 45 અને કોસ 45ની વેલ્યુ સમાન છે કોષ્ટકમાં તમે જોઈ શકો છો. ખ્યાલ આવ્યો બધાને. તો સાઇન 90 માઇનસ એ તો શું થઈ જાય, કોસ એ. અથવા તો અહીંયા એના સ્થાને તમે થીટા પણ લઈ શકો, સાઇન 90 માઇનસ થીટા, તો એનો જવાબ શું મળે, કોસ થીટા. ખ્યાલ આવે, તો સાઇન 90 માઇનસ થીટા બરાબર કોસ થીટા. તો એવી જ રીતે બીજું આપણે સૂત્ર જોઈએ, જોજો ખાસ આ તૈયાર કરવાના છે બધા, કોસ 90 માઇનસ એ. તો વિદ્યાર્થી મિત્રો કોસ છે, કોસ 90 માઇનસ થીટા કરો કે 90 માઇનસ એ લખો, જે લખો તે, એની જગ્યાએ થીટા પણ લઈ શકાય. તો કોસ 90 માઇનસ એ, તો જો સાઇનનું કોસ થાય તો કોસનું શું થશે, સાઇન. ખ્યાલ આવ્યો બધાને, તો સાઇન એ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સાઇન 90 માઇનસ થીટા બોલો તો એનો જવાબ આવશે કોસ થીટા, અને કોસ 90 માઇનસ થીટા કરશો તો એનો જવાબ શું આવશે, સાઇન થીટા. રેડી, આ બે કમ્પ્લીટ થયા, સાઇનનો કોસ, કોસ હોય તો સાઇન. ત્યારબાદ ટેન 90 અંશ માઇનસ એ, તો ટેન 90 માઇનસ એ કરશો તો વિદ્યાર્થી મિત્રો ટેનનું શું થશે, કોટ. ઓકે, ખ્યાલ આવ્યો બધાને, ટેન 90 માઇનસ થીટા તો એનો જવાબ આવશે કોટ થીટા. તો એવી જ રીતે હવે એના પછી આગળનું સૂત્ર આપણે લખીએ તો કોટ 90 માઇનસ થીટા હોય તો શું થઈ જાય, ખ્યાલ આવ્યો બધાને, હવે કોટ 90 અંશ માઇનસ એ, તો કોટનું શું થશે, ટેન. ઓકે, છે ને એકદમ સરળ, ખ્યાલ આવ્યો બધાને, ટેન 90 માઇનસ થીટા તો કોટ થીટા, કોટ 90 માઇનસ થીટા તો ટેન થીટા. અહીંયા એના સ્થાને તમે થીટા પણ લઈ શકો. ઓકે, ચાલો એવી રીતે ત્યારબાદ આગળના સૂત્ર જોઈએ, સેક, સેક 90 માઇનસ એ. તો વિદ્યાર્થી મિત્રો સેકનું શું થશે, કોસેક. ખ્યાલ આવ્યો બધાને, સેકનું થશે કોસેક. તો એવી રીતે હવે કોસેક હશે તો વિદ્યાર્થી મિત્રો શું થશે, સેક. ખ્યાલ આવ્યો બધાને, કોસેક 90 માઇનસ એ, તો એનું થઈ જશે સેક એ. ઓકે, તો હવે આવી રીતે તમને અહીંયા કોટિકોણ એકબીજાને આપેલા હશે ને એની આધારે તમને કિંમત મેળવવાના દાખલા છે એ આગળ સ્વાધ્યાય 8.3ની અંદર તમને પૂછશે, એટલે તમારે બધાએ ત્યાં એકદમ સરળતાથી. હવે અહીંયા
આ કેમ આપણે અહીંયા 30 ને 60 લીધા તો એ કોઈ પણ લઘુગુણ માટે હશે ખ્યાલ આવ્યો બધાને હવે આવી રીતે એક એક્ઝામ્પલ જો આપણે જોઈએ આમ આપ્યું હોય કે સાઈન 10 અંશ તો આનું તમે ફેરવશો તો સાઈન છે એને તમે આવી રીતે લખવાનું સાઈન 90 માઇનસ 10 અંશ તો સાઈન છે એનું શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો કોસ અને 90 માંથી 10 બાદ કરો તો કેટલા વધતા હશે 80 ખ્યાલ આવ્યો એટલે 90 માંથી જે તમને અંશમાં આપ્યું હોય એનો કોટિકોણ તમારે અહીંયા મૂકવાનો થાય અહીં 10 હોય તો અહીં 10 નથી મૂકવાના ખ્યાલ આવ્યો અહીંયા જેટલા અંશનો ખૂણો હોય એને તમે 90 માંથી બાદ કરો એટલે જે વધતું હશે એ તમારે ત્યાં મૂકવાનું થશે એ બેનો સરવાળો 90 અંશ થતો હોય એ બંને એકબીજાના કોટિકોણ હોવા જોઈએ અહીંયા જે બાદ કરો એ અને અહીંયા જે તમે અંશમાં મૂક્યું હોય એ બેનો સરવાળો 90 થતો હશે ખ્યાલ આવ્યો બધાને અને આ એકદમ સરળ છે એટલે ખાસ બધા એ હોમવર્કની અંદર પણ 4-5 વાર લખવાના છે અને મૌખિક તૈયારી કરવાની છે બોલતું જવાનું લખતું જવાનું સાઇન 90 માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ કોસ એ કોસ 90 માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ સાઇન એ ખ્યાલ આવે એવી રીતે આ 6-6 સૂત્રો છે એ તમારે વ્યવસ્થિત હોમવર્કની અંદર તૈયાર કરવાના છે જેથી કરીને આપણે એના દાખલાઓ જ્યારે ગણતા હોય તો ત્યારે આપણે ઝડપથી એનું સાદુરૂપ છે એ આપી શકીએ ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે જે સૂત્રો જોયા હવે એના આધારે કોટિકોણ વિશેના એના આધારે આ કિંમત મેળવવાના જે દાખલા છે સ્વાધ્યાય 8.3ના પ્રથમ દાખલાના પેટા 4 એની આપણે આ વિડીયોની અંદર ગણતરી કરીએ ઓકે એટલે ખાસ ધ્યાન આપજો એકદમ સરળ છે જોજો ખાસ ચાલો વિદ્યાર્થી પહેલો દાખલો જે છે એની અંદર શું કીધું સાઈન 48 અંશના છેદમાં કોસ 72 અંશ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોટિકોણ વિશેનો દાખલો છે જુઓ ખાસ અહીંયા 18 અને અહીંયા 72 તો આ બેનો સરવાળો તમે કરશો એટલે 90 અંશ થતો હશે જુઓ કે અહીંયા આપણે 18 તો સાઈન 18 તો સાહેબ તમે કોષ્ટકમાં ક્યાંય શીખવાડ્યું જ નથી કે 18 અંશની કિંમત કેટલી થાય એમાં તો 0 અંશ 30 અંશ 45 અંશ 60 અંશ ને 90 અંશ જ હતું પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈને પણ ઓળખી શકશો જુઓ અહીંયા સાઈન 18 છે ને અહીં કોસ 72 છે તો સાઈનનું કોસ થાય છે સાઈન 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા થાય છે ને તો આ જે બે અહીંયા અંશમાં બાયપા હશે એમનો સરવાળો 90 જ થતો હશે જુઓ બધા દાખલામાં જુઓ 48 છે તો અહીંયા 42 90 થાય છે અહીંયા જુઓ 31 તો 59 એમનો સરવાળો પણ કેટલો થાય છે 90 અહીંયા જુઓ 26 અને 64 એમનો સરવાળો પણ કેટલો થાય છે 90 એટલે ત્યાંથી આપણે ઓળખી શકીએ કે અહીંયા આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવો છે કે કોષ્ટકની વેલ્યુ અહીંયા મૂકવાની થતી નથી ઓકે ચાલો તો હવે અહીંયા જુઓ સાઈન છે એનું તમે 90 માઇનસ થીટા કરશો તો કોસ થીટા થશે અને કોસ છે એનું 90 માઇનસ થીટા કરશો તો શું થશે સાઈન એટલે આપણે બેમાંથી એક છે એનું આપણે ફેરવવાનું છે સૂત્રની અંદર બંનેનું નહીં જો આનું ફેરવશો તો સાઈનનું કોસ થઈ જાય અને પાછું નીચે કોસનું સાઈન થઈ જશે તો એની કિંમત નહીં મળે ખ્યાલ આવે એટલે કોઈ પણ આ દાખલાઓ એવા આપ્યા હશે ને ત્યારે થોડુંક વિચારવાનું બધાનું આપણે સાઈન 90 માઇનસ થીટા છે એની અંદર ફેરવણી કરવાની નથી ચાલો તો આપણે અહીંયા કોને ફેરવશું છેદને તો અંશ એઝ ઇટ ઇઝ મૂકીએ જોજો ખાસ સાઈન 18 અંશ ના છેદમાં કોસ 90 અંશ માઇનસ 72 અંશ ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો અંશને પણ ફેરવી શકો એવું નહીં કે સાઈન છે એને આપણે ન ફેરવી શકીએ અહીંયા સાઈન 90 માઇનસ 18 અંશ પણ લખી શકાય તો નીચે જે છે એઝ ઇટ ઇઝ મૂકશું આપણે ઓકે બેમાંથી એકને ફેરવશું અહીંયા ચાલો અંશ એઝ ઇટ ઇઝ સાઈન 18 અંશ ના છેદમાં જો સાઈન 90 માઇનસ એ કર્યું ને આપણે અહીંયા 72 છે ને એ આપણે ધારી શકીએ તો કોસ 90 માઇનસ એ તો કોસનું શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો સાઈન ખ્યાલ આવ્યો અને 90 માંથી આ ખૂણો બાદ કરી દો તો 90 માંથી 72 બાદ કરવાથી કેટલા મળશે આપણને 18 ઓકે સમજાય છે શું કર્યું એ ચાલો હવે જુઓ જે અંશ અને છેદ બે સમાન છે સાઈન 18 અંશમાં અને સાઈન 18 છેદમાં તો આનું સાદુરૂપ આપવો જોઈએ કેટલા થાય જવાબ અંશ અને છેદ બંને ઉડી જાય ભાગાકારમાં છે તો કેટલા વધશે અહીંયા 1 છે ને એકદમ સરળ એટલે ખાસ પ્રેક્ટિસ કરજો ઓકે એકદમ સરળ દાખલાઓ હશે ચાલો એઝ રૂલ્સ એઝ નિયમના આધારે આ દાખલો છે એ ગણી શકાય ખ્યાલ આવ્યો ચાલો અહીંયા આપણે અહીંયા છેદમાં ફેરવું તો અહીંયા આ દાખલાની અંદર અંશની અંદર આપણે ફેરવીએ જુઓ 10 90
માઇનસ કેટલા છે એના સ્થાને 26 ઓકે અને છેદ એઝ ઇટ ઇઝ મૂકીએ કોટ 64 અંશ ચાલો 10 90 માઇનસ એ તો 10 નું શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો કોટ વેરી ગુડ કોટ અને 90 માંથી 26 બાદ કરો તો કેટલા વધશે 64 અંશ અને છેદમાં પણ કોટ 64 અંશ જો જે અંશ અને છેદ બે સમાન છે ઉડી જશે કેટલા વધશે 1 તો બીજા દાખલાની કિંમત પણ આપણને કેટલી મળી છે વિદ્યાર્થી મિત્રો 1 ખ્યાલ આવ્યો બધાને ખૂબ જ સરળ છે એટલે ખાસ તૈયારી કરજો જેથી કરીને આપણે કાયમ માટે યાદ રહી શકે ઓકે ચાલો એના પછીનો દાખલો અમે જોઈએ એમાં cos 48 માઇનસ sin 42 તો બેમાંથી એક છે એની આપણે ફેરવણી કરશું cos 48 એઝ ઇટ ઇઝ લખીએ માઇનસ આનું ફેરવીએ sin 90 માઇનસ 42 અંશ ચાલો તો cos 48 એઝ ઇટ ઇઝ રહેશે માઇનસ ની નિશાની આ sin 90 માઇનસ એ કર્યા તો sin નું શું થઈ જશે cos અને 90 માંથી 42 બાદ કરો તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો 48 જુઓ જોઈએ આ cos 48 છે અહીંયા પણ cos 48 બે સમાન મળે છે જુઓ તો એક નહીં આવ્યો અહીંયા ભાગાકારમાં છે એટલે એક વધે ભાગાકારની તટસ્થ સંખ્યા કઈ છે 1 અહીંયા બે સમાન છે એક પ્લસ છે એક માઇનસ સરવાળો બાદબાકી થાય તો એમાં તટસ્થ સંખ્યા કઈ છે વિદ્યાર્થી મિત્રો 0 ખ્યાલ આવ્યો આ પ્લસ છે આ માઇનસ છે બે સમાન એટલે ઉડી જશે આ પ્લસ એક વખત કોસ 48 અને માઇનસ એક વખત 48 એટલે બેનું સાદુરૂપ શું આવશે 0 ખ્યાલ આવ્યો બધાને ચાલો સેમ એ જ દાખલો અહીંયા છે જુઓ ચાલો અહીં કોસ એક એઝ ઇટ ઇઝ રાખીએ કોસ એક 31 અંશ માઇનસ તાની ફેરવણી કરીએ સેક 90 માઇનસ 59 અંશ ખ્યાલ આવ્યો પ્રથમ સ્ટેપ એઝ ઇટ ઇઝ રાખીએ માઇનસ સેક નું શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો કોસેક અને 90 માંથી 59 બાદ કરો તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો 31 અંશ તો જુઓ જી આખો પ્લસ માં છે આ કેવામાં છે માઇનસ માં તો બે નું સાદુરૂપ આપણને શું મળશે 0 ખ્યાલ આવ્યો બધાને ખૂબ જ સરળ દાખલાઓ છે એટલે ખાસ એની તૈયારી કરજો ઓકે ચાલો તો હવે આજે આપણે આ વિડીયોની અંદર જે જે જોયું છે એ બધું તમારે હોમવર્કની અંદર લખવાનું છે પહેલું કોટિકોણ માટેના જે આ સૂત્રો છે બરાબર સાઇનનું ફેરવવાથી કોસ થાય કોસનું સાઇન થાય 90 માઇનસ થીટા અથવા 90 માઇનસ એ 6 એ 6 સૂત્ર છે તમારે હોમવર્કની અંદર 4 થી 5 વખત લખી અને તૈયાર કરવાના છે ઓકે સમજાય છે બધાને જો એ આવડતા હશે તો જ તમને આવડશે બાકી ખૂબ જ અઘરું લાગશે એટલે એ હોમવર્કની અંદર લખવાના છે અને આજે આપણે દાખલા બોર્ડ ઉપર દેખાય છે તમે જોઈ શકો એ દાખલાઓ પણ 1 થી 2 વખત તમારે પ્રેક્ટિસની અંદર ગણવાના છે ઓકે અને તૈયાર કરવાના છે ખાસ અને એના જેવા પાઠ્યપુસ્તકની અંદર એક્ઝામ્પલ આપેલા હશે જે આપણે અહીંયા નથી જોયા સરળ છે એકદમ એ એક્ઝામ્પલ જે આના જેવા છે પહેલાં 4-5 એ પણ હોમવર્કની અંદર 1-1 વખત તૈયારી કરવાની છે ઓકે આજના આ વિડીયોની અંદર આટલું જ થેન્ક યુ